वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देवनी जय। कथा वार्ता सांभळनारा आप सर्वे ठाकुरजी महाराज पियुडा घनश्याम महाराज अपनी आ मुक्तानंदी परंपरा અને પૂજ્યપાદ ગુરુજીના હૃદયના હાર સમાન યુવા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। વહલા યુવાનો, લોયાધામ પરિવાર દ્વારા ચાલી રહેલી આ યુવા સભા, એમાં જોડાયેલા આપ સર્વે યુવાન ભક્તોને મારી નાની ટકોર। યૌવન એને ધનની સાથે સરખાવવામાં આવ્યું છે। આ નાની વાત એટલા માટે કરી દઉં, અતિ સમજવા જેવી છે। સીડી લેડર ચડાવે પણ ખરી અને પછાડે પણ ખરી, એવી રીતે આ શક્તિ સર્જન પણ કરી શકે, વિસર્જન પણ કરી શકે। તમારી યુવાની, તમારું યૌવન કોઈ ખોટા માર્ગે ન જાય એના માટે પૂજ્યપાદ ગુરુજીએ આ સ્પેશિયલ યુવા સભાનું આયોજન કર્યું। ગુરુજીની આજ્ઞા પ્રેરણાથી પૂજ્ય ઋષિ સ્વામી, રસિક સ્વામી, ધ્યાન સ્વામી આમાં ખૂબ દાખલો કરે છે। આપણા વહાલા યુવાનો પણ ખૂબ મહેનત કરે છે। આપ સર્વેને મારી ટકોર। શાસ્ત્રમાં ચાર વસ્તુ ગણાવી, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકેકમપિ વિનાશાય કિમુ યત્ર ચતુષ્ટયમ। યુવાની, સંપત્તિ, સત્તા અને અવિવેક, આ ચારમાંથી એક વસ્તુ હોય ને તો પણ માણસનો વિનાશ થાય છે। દુઃખની વાત એ છે, આજના યુવાન પાસે ચારે ચાર વસ્તુ છે। અમેરિકામાં રહેનારા યુવાન, યૌવન છે, સારી જોબ, સારી સંપત્તિ છૂટછાટથી મળે છે। ઘણા યુવાનો અમેરિકામાં એવા જોયા છે, દર ચાર મહિને, દર છ મહિને ગાડીઓ બદલ્યા જ કરે। મોંઘી મોંઘી ગાડી, મોંઘા મોંઘા કપડાં। વહાલા ભક્તો, યુવાની, સંપત્તિ, સત્તા અને અવિવેક એટલે અજ્ઞાન। આજના અમેરિકાના કે અત્યારના યુગના તમામ યુવાનો પાસે આ ચારે ચાર વસ્તુ છે। કેવી રીતે બચી શકે? એક જ માર્ગ છે, સંત સમાગમ કીજે હો નિસદિન, સંત સમાગમ કીજે।
સંત સમાગમને આપણે ખોરાકની જેમ, ડાયટની જેમ નહીં, સંત સમાગમને આપણે પાણીની જેમ ક્યારેક પીએ એમ નહીં, સંત સમાગમને આપણે ઓક્સિજનની જેમ એવરી સેકન્ડ, એવરી મોમેન્ટ કન્ટિન્યુઅસ કોઈપણને કોઈપણ રીતે સંતોના સહવાસમાં રહેવું પડશે, તો જ આપણે આ યુવાની અને એના દ્વારા થતો વિનાશ એનાથી બચી શકીએ. તમારા જેવા કેટલા યુવાનો સાથે વારંવાર જ્યારે વાત થાય એનો સાર એટલો જ છે. દૂધને તમે ગરમીમાં રાખો અને ન બગડે એ પોસિબલ જ નથી. બગડતું બચાવવા માટે એક જ માર્ગ છે, દૂધને ફ્રીજમાં મૂકી દો. એમ જીવન એને જગતના વ્યવહારમાં રચ્યું પચ્યું રાખીશું ને, એમાં યુવાની હોય, છૂટથી પૈસા મળતા હોય, સત્તા એટલી બધી હોય, રોકનાર ટોકનાર કોઈ ન હોય, અને એમાં પૂરું જ્ઞાન, પૂરો વિવેક, પૂરી સમજણ હોય નહીં, એક તો માકડું હોય, એમાં દારૂ પીવે, એમાં વીછી કરડે અને એમાં નિસરણી મળે, પછી કેટલા મોટા ઠેકડા મારે. વહાલા યુવાનો, એટલા માટે પૂજ્યપાદ ગુરુજીએ આ યૌવન રૂપી ધન બગડે નહીં, એનાથી ભગવાન શ્રીહરિના બાગમાં સારા સત્સંગના સર્જન થાય, એમના જીવન દ્વારા એમના પરિવારમાં સંપ વધે, પતિ પત્ની હોય, બંનેની યુવાન અવસ્થા હોય, સાથે સમજણ હોય, સારા સંસ્કાર હોય, સારો સત્સંગ હોય, અને એમનું જીવન નંદ કે યશોદા, માતા દેવકી કે વસુદેવ, માતા કૌશલ્યા કે દશરથ, કે પછી ભક્તિ માતા અને પિતા ધર્મદેવ જેવું દિવ્ય હોય, જેના દ્વારા આવનારી પેઢી, આવનારા દીકરાઓ, આવનારો યુગ, એમાં કોઈક ઘનશ્યામ પ્રગટ થાય, એમાં કોઈક રામ કે કૃષ્ણ પ્રગટ થાય. આવો યુવાનો, એના માટે આ યુવા સભા એનું આયોજન થયું છે. મારી આ નાની ટકોર આપ સૌ ધ્યાનમાં રાખશો. આજની યુવા સભા એના સિલેબસમાં, કોર્સની અંદર બહુ સરસ સંતોએ સિલેક્શન કર્યું છે. ટોટલ 5 વસ્તુ છે. મધ્યનું 14મું વચનામૃત, એનો એક પ્રશ્ન. પ્રથમનું 72મું વચનામૃત, એનો એક પ્રશ્ન. કલ્યાણ કણિકા, એનો એક મુદ્દો. અને નિષ્ઠાની કસોટી કેવી હોય એની વિજાપુરના વજીબાની અતિ અદ્ભુત વાત, અને સાથે સાથે નિષ્ઠા કેવી હોય એનું નિરૂપણ કરવા માટે આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી એમના પ્રથમ શિષ્ય સાગર જેવા અદ્ભુત ગ્રંથના સર્જન સર્જક એવા સદગુરુવર્ય આધારાનંદ સ્વામી એમની નિષ્ઠાની દ્રઢતા, આ 5 મુદ્દા આજે આપણે સમજીશું. આવો પહેલો મુદ્દો. યુવા સભાના 5 મુદ્દા એનો મુખ્ય વિષય છે નિષ્ઠા. નિષ્ઠા એટલે એમ કહી શકાય નિશ્ચય. નિશ્ચય એટલે પાક્કી ઓળખાણ. આવો આ વચનામૃત દ્વારા આપણે સમજીએ કેવી સરસ મજાની આ વાત છે. મધ્યનું વચનામૃત 14મું, સ્વામિનારાયણ હરે, પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનના સ્વરૂપને વિશે, જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે. પ્રશ્ન એમાં એક શબ્દ અઘરો છે, તદાત્મકપણું. તદાત્મકપણું સમજાવવા માટે અંગ્રેજીમાં તમને સિમ્પલ રીતે સમજાવી શકું તો વનનેસ. ભગવાનની અંદર આપણી જાતને મર્જ કરી દેવી, ઓગાળી દેવી, એટલી ઊંચી ભૂમિકાની મુક્તાનંદ સ્વામીએ મહારાજને વાત પૂછી છે કે મહારાજ, ભગવાન સાથે તદાત્મકપણું પ્રાપ્ત થાય છે,
आत्मा परमात्मा सुधी पहुंचे छे। पण एनो उपाय समाधि छे के बीजू कंईक छे? आओ महाराजनो अद्भुत जवाब सांभळी समझवा प्रयत्न करिए। पछी श्रीजी महाराज बोलिया छे, जेणे भगवाननुं स्वरूप जेवुं काले अमे कह्युं, काले कह्युं एटले मध्यनुं वचनामृत 13મું, એમાં મહારાજે જે વાત કરી, અક્ષરધામમાં મુક્તોના મંડળમાં અનંત અપાર દિવ્ય પ્રકાશને મધ્યે જે સ્વરૂપ છે તે તેજને મધ્યે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે। આ જે વાત એ આ એ એટલે ધેટ અક્ષરધામમાં જે છે એ આ એટલે ધીસ આપણી સામે છે તે એ આ છે આ એ છે આંખોની સામે જે છે એ જ અક્ષરધામમાં છે અને અક્ષરધામમાં જે છે એ જ અત્યારે આપણને આ ઠાકોરજી મહારાજના રૂપમાં આ પીયુડા મહારાજના રૂપમાં પ્રાપ્ત થયું છે। વાલા ભક્તો, આપણા કેટલા મોટા ભાગ્ય જે મૂર્તિ મહારાજે મુક્તાનંદ સ્વામીને આપી અને મુક્તાનંદ સ્વામીએ પ્રાણ કરતા વિશેષ પ્રેમથી જે મૂર્તિની સેવા કરી એ ઠાકોરજી મહારાજ, આપણી સમગ્ર ગુરુ પરંપરાના પૂજિત ઠાકોરજી મહારાજ, પૂજ્યપાદ ગુરુજીની પૂજાના ઠાકોરજી મહારાજ આજે આપણને દર્શન આપે છે, આપણી આંખોની આગળ બિરાજમાન છે। વાલા ભક્તો, અક્ષરધામમાં જે છે એ જ આ છે, આ જે છે એ અક્ષરધામમાં છે। એ વાત જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય અને તેમાં કોઈ જાતનું ઉત્થાન ન રહ્યું હોય, જેમ આ લીમડાનું બીજ વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય, એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય, એને અમે તદાત્મકપણું કહીએ છીએ। અને એવું જે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિએ કરીને નથી થતું। અને એવું જે એ તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ। અને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે। વચનામૃતની આ વાત તમામ યુવાનો, તમામ યુવતી ભક્તોએ આપણે પરબ્રહ્મની સેવા કરવા માટે બ્રહ્મ બનવું જરૂરી છે અને બ્રહ્મ બનવા માટેની માસ્ટર કી મહારાજે આ વચનામૃતમાં બતાવી છે। બ્રહ્મ બનવું એટલે તદાત્મક બનવું, તદાત્મકપણું એટલે શું તો મહારાજે સમજાવ્યું આપણને। હવે આ મુદ્દો આપણે વ્યવસ્થિત સમજી લઈએ, ધ્યાનથી સાંભળજો। તદાત્મકપણું એટલે મહારાજ કહે છે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય। નિરુત્થાન એટલે શું? ડગમગાટ વિનાનો। ડગમગાટ એટલે શું? કેવો હોય, આમ હશે કે નહીં હોય, તર્ક વિતર્ક સંશય નિશ્ચય વારંવાર થયા કરે। અને નિરુત્થાન કેવું હોય? મહારાજે કેવી અદ્ભુત વાત કરી, મધ્યનું 14મું આ વચનામૃત જેમ આ લીમડાનું વૃક્ષ છે, એકવાર જાણી લીધું, એકવાર નક્કી કરી લીધું આ લીમડો છે, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવો માણસ કહે, પણ એના મનમાં સંશય ન થાય આ લીમડો હશે કે નહીં હોય। વહાલા ભક્તો, બસ વચનામૃત વડતાલનું પહેલું, એમાં મહારાજે આ જ વાત બીજી રીતે સમજાવી। વડતાલમાં આંબાના ઝાડ છે, આ ગઢપુરમાં લીંબ વૃક્ષ છે, વડતાલમાં આંબાનું ઝાડ બતાવી મહારાજ કહે આ આંબો, એકવાર જાણી લીધો કે આ આંબો છે પછી ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એમાં સંશય ન થાય। એ આંબાનું ઝાડ નાનું હોય તો પણ આંબો, મોટું થાય તો પણ આંબો, એમાં ફળ આપે તો પણ આંબો, અને એ ઝાડ ફળ ન આપે તો પણ આંબો।
વાત સમજાણી, એકવાર જાણી લીધું. અક્ષરધામના મુક્તો જેની સેવા કરે છે એ મહારાજ આપણને મળ્યા છે આ પિયુડા મહારાજ ઠાકોરજી મહારાજના રૂપમાં. હવે આપણી ઈચ્છા પૂરી કરે તો પણ આ મહારાજ એ સર્વોપરી છે, આપણી એક પણ ઈચ્છા પૂરી ન કરે તો પણ આ મહારાજ સર્વોપરી છે, આપણી પ્રાર્થના સાંભળે તો પણ મહારાજ પ્રગટ છે અને આપણી એક પણ પ્રાર્થના ન સાંભળે તો પણ મહારાજ પ્રગટ છે. ઇન્ટરવ્યૂ હોય, એક્ઝામ હોય કે ઘરમાં કોઈ અકસ્માતની પરિસ્થિતિ હોય, આ કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણું મન જો ડગમગાટ ન કરે ને તો સમજવું વાલા ભક્તો નિશ્ચય છે કેટલી ઊંચી આ વાત છે, કેટલી ઊંચી આ વાત. તદાત્મકપણું એટલે નિરુત્થાનપણે કરેલો નિશ્ચય, અને મહારાજ કહે નિશ્ચય છે એનું જ નામ નિર્વિકલ્પ સમાધિ છે. પણ આવી સ્થિતિ, આવો નિરુત્થાન નિશ્ચય, ભગવાન સાથેની આવી તદાત્મકતા કેવળ સમાધિથી નથી થતી. તો કેવી રીતે થાય છે? એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે. વાહ, શું મહારાજે વાત બતાવી. તદાત્મકપણું એટલે શું, અને તદાત્મકપણું આવે કેવી રીતે, અને તદાત્મકપણાના ફાયદા શું, આવે કેવી રીતે, એકાંતિક ભક્તના પ્રસંગે કરીને. એના ફાયદા શું? આવી નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે ભક્ત પણ તે સંત પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. એ નિર્ગુણ બ્રહ્મ બની જાય, ભગવાન જેવો બની જાય, ભગવાન રૂપ બની જાય, પુરુષોત્તમમય બની જાય. આ નાની વાત, એક હજાર જન્મ સાધના કરે ને તો પણ સિદ્ધ થાય ને તો એમ સમજવું ભગવાને અનહદ કૃપા કરી. આત્મા ખરેખર પરમાત્માનો અંશ છે, પરમાત્માના બધા ગુણ આત્મામાં રહ્યા છે. આ માયાનો પ્રભાવ ગણો કે માણસની મૂર્ખતા ગણો કે આત્મા ભગવાન જેવો હોવા છતાં જીવ પ્રાણી માત્રને માની લે છે, હું તો કામી છું, ક્રોધી છું, લોભી છું, લંપટ છું, હું તો માયાનો છું, જગતનો છું, મારાથી વ્યસન ન છૂટે, મારાથી આ ન છૂટે, મારાથી આ સ્વભાવ ન છૂટે, મારાથી કામ ન છૂટે, મારાથી ક્રોધ ન છૂટે, મારાથી લોભ ન છૂટે, આ જે આપણા મનમાં આપણે માની લીધું છે. એક યુવાન ખોટી જગ્યાએ આસક્તિ થાય ત્યાંથી પાછો નથી વળી શકતો, એક યુવતી વધારે પડતું ખાવાની આદત થાય ત્યાંથી પાછી નથી વળી શકતી, એક યુવાન ઘરની અંદર બહુ નાનો એવો લોભ કરે અને મોટું નુકસાન થઈ રહ્યું છે, જોઈ રહ્યો છે છતાંય લોભ નથી છોડી શકતો, એક યુવતી એના બોલવાથી, વધારે પડતું બોલવાથી ઘરમાં કેવું નુકસાન થાય નથી અટકી શકતી, એક યુવાન પોતાના સગા મા બાપને તરછોડે છે, એક પરણીને ઘરે આવેલી દીકરી એના સાસુ સસરા પ્રત્યે અતિ નફરત ધરાવે છે. આ બધા દાખલા આપણે રોજ સાંભળીએ છીએ, આ બધા દેહભાવથી સર્જાયેલા પ્રશ્નો છે. જ્યાં સુધી દેહભાવ રહેશે ને ત્યાં સુધી આ બધા પ્રશ્નો રહેવાના. આવો, ગુણાત્માનંદ સ્વામી કહે સંકલ્પ કરો આપણે મહારાજના છીએ, માયાના નથી. આવો દ્રઢ સંકલ્પ કરીએ. પ્રથમનું વચનામૃત 21મું મહારાજ કે આવો દ્રઢ નિર્ધાર કરવો કે મારે તો અક્ષરના સાધર્મ્યપણાને પામીને અનાદિ મુક્તોની પંક્તિમાં ભળવું છે, હવે બીજે ક્યાંય ભટકવું નથી. વહાલા ભક્તો, તમારો સંસાર સત્સંગમય બની જશે, તમારું જીવન દાદા ખાચર જીવબા લાડુબા જેવું બની જશે. પૂજ્યપાદ ગુરુજીએ આ સંકલ્પથી યુવા સભા શરૂ કરી છે. તદાત્મકપણું કેવું હોય એની ટૂંકી નાની બે ત્રણ વાતો. મેમકા ગામના ભક્તો ગઢપુર આવે, અક્ષરવરડીમાં મહારાજ પાસે બેસે. મહારાજ એક સત્સંગની વાત કરે છે. આ પૃથ્વી છે ને એ ગાયના રૂપે છે અને ધર્મ છે બળદના રૂપે છે.
परंतु आ कलयुग एमा पृथ्वी पण दुखी छे, धर्म पण दुखी छे। बळदना रूप में विचरण करता धर्म ने कलयुग कसाई बनी ने आवे छे अने धर्मना पग कापवा लागे छे। बळदना चार पग होय एवी रीते धर्मना चार पाया छे, सत्य, सोच, दया अने तप। आ चार धर्मना पाया छे, धर्मना पग छे, धर्मरूपी बळद एना पग छे। कलयुग कसाई बनी ने एक पछी एक आ पग कापी रह्यो छे। एक पग बच्यो छे। भागवतजीनी आ कथानी वात चाले छे। मूळजी ब्रह्मचारी आवे, महाराज जमवानो समय थयो, महाराज तो उभा थई गया, भगवानी लीला जो उभा थई गया। ભક્તે કહ્યું પણ મહારાજ પછી શું થયું? મહારાજ કે મુક્તાનંદ સ્વામી પાસે જાઓ, અમે જમીને આવીએ। માલિકના કોણ માલિક? હાથ જોડ્યા અને મહારાજ જમવા પધાર્યા। ભક્તો બાજુમાં સંતોની ધર્મશાળા મુક્તાનંદ સ્વામીનું આસન ત્યાં આવીને બેઠા અને મુક્તાનંદ સ્વામીએ ત્યાંથી જ વાત આગળ શરૂ કરી। બધા હરિભક્તો એકબીજા સામું જોવા લાગ્યા, આ શું? જે વાત શ્રીજી મહારાજ કરતા હતા એ જ વાત ત્યાંથી જ મુક્તાનંદ સ્વામી શરૂ કરી। સ્વામીને પૂછ્યું, સ્વામી કે એ તો આ બધું મહારાજનું કરતાપણું છે। મહારાજ પાસે આવીને વાત કરી ત્યારે મહારાજ કહે, એવા જે એકાંતિક સત્પુરુષ છે ને, એમાં ને અમારામાં કોઈ ફેર નથી। સંત હુને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે। ભેમારડી ગામમાં હરિભક્તોએ ઘણી તૈયારી કરી, મહારાજને બોલાવવા માટે આવ્યા। મહારાજ કે અમે નહીં આવીએ, અમારા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ। અરે મહારાજ, આપના માટે અમે સોનાના ઘરેણા બનાવ્યા છે। સારું, અમે સ્વામીને આજ્ઞા કરશું, સ્વામીને સોનાના ઘરેણા પહેરાવજો અને સ્વામી પહેરશે। મહારાજ, સ્વામી ભલે આવે પણ આપ સાથે આવો। મહારાજે કહ્યું, અમે નહીં, મુક્તાનંદ સ્વામી પધારશે અને અમારી જેમ બધું સુખ આપશે। વેમારડી ગામમાં આજે પણ વૃક્ષ છે, એ વૃક્ષ નીચે 18 દિવસ સુધી સ્વામી હિંચકા ઉપર ઝૂલ્યા છે, ભક્તોના ભાવ પ્રેમને અંગીકાર કર્યા છે। સંત હુને હું તે વળી સંતરે તદાત્મક પણ આવી સ્થિતિ એટલે કે નિરુત્થાન નિશ્ચય જેને થયો છે, એ સંત, એ ભક્ત, એનો ફાયદો શું છે? એ નિર્ગુણ બ્રહ્મ જ છે। ગોવર્ધનભાઈની આવી સ્થિતિ હતી, ગ્રહસ્થાશ્રમી હોવા છતાં, અરે ભક્ત ચિંતામણીમાં વડોદરાના અવલબાઈની વાત સ્વામીએ લખી, પોતે સહજાનંદમય બની ગયા। લોકોને કહે, હું સ્વામિનારાયણ છું, મને થાળ ધરાવો, મારા માટે ગાદી પાથરી દો। ભગવાનની ભક્તિ ભજન કરતા કરતા દેહભાવ ભૂલી ગયા, હું પણ ટળી ગયું અને મહારાજ 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 થઈ ગયો। કલ્પના તો કરો, આપણે ત્યાં સુધી પહોંચવાનું છે, પણ શરૂઆત ક્યાંથી થશે? આવું તદાત્મકપણું ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે। માટે આજે સંકલ્પ કરીએ, બસ સારા બનવાનો સૌથી સારો માર્ગ એ જ છે, સારા સંત અને ભક્ત સાથે જોડાઈ જવું, એના સહવાસમાં સદા માટે રહેવું। તમારા દીકરાઓને સારા બનાવવા હોય તો દીકરાના મિત્રો સારા કરી દો, આપોઆપ દીકરો સારો જ બનશે। તમારે સારા બનવું હોય, સારા બે સંત, બે સારા ભક્ત। આ તો ગુણાતાનંદ સ્વામીએ કેલ્ક્યુલેશન આપ્યું, આ ઇમારત ઊભી છે ચાર પાયા ઉપર, બે સારા સંત અને બે સારા ભક્ત ઓછામાં ઓછા એની સાથે જીવને જોડી દેવો। દેશકાળ ગમે એવા વિપરીત થાય ને તો પણ સત્સંગમાંથી પાછો નહીં પડે। બીજો મુદ્દો જે આને જ અનુરૂપ છે, આજે આપણો વિષય છે નિષ્ઠા, નિશ્ચય, ભગવાનની પાક્કી ઓળખાણ। એ પાક્કી કરવા માટેના પહેલી વાત યાદ રાખજો, લિંબ વૃક્ષનું દ્રષ્ટાંત આપી મહારાજે કહ્યું, આવી રીતે નિરુત્થાનપણે નિશ્ચય, એને જ નિષ્ઠા કે તદાત્મકપણું કહેવાય કે નિર્વિકલ્પ સમાધિ કહેવાય। નંબર બે, આવી નિષ્ઠા કેવી રીતે થાય? એકાંતિક ભક્તના પ્રસંગે કરીને। નંબર ત્રણ, એના ફાયદા શું? તો ફાયદા એ છે
એ ભક્ત પણ નિર્ગુણ બ્રહ્મ બની જાય. આવો વચનામૃત છે પ્રથમનું 72મું, જે બીજો મુદ્દો છે. સ્વામિનારાયણ હરે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, કાલને દિવસે તમે દાદા ખાચર આગળ બહુ રૂઢી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય, ને સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય, ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય અને કાળ પણ કઠણ હોય, તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે, તે કાળ અને કર્મ એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય, તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. નિષ્ઠાના ફાયદા શું છે? નિશ્ચયના ફાયદા શું છે? મહારાજ કહે, ભગવાન અને ભગવાનના ભક્તોનો જેને નિશ્ચય હોય ને, મહાત્મ્ય સહિત નિશ્ચય હોય ને, પાક્કી નિષ્ઠા હોય ને, માથું ફરે પણ સમજણ ન ફરે આવી નિષ્ઠા હોય ને, તો કાળ અને કર્મ એના ભૂંડા હોય તો બંને ભેગા થઈને એનું બગાડી ન શકે. અને નિષ્ઠામાં કચાશ છે ને, તો ભગવાન એનું સારું કરવાને ધારે ને, તો પણ એનું સારું ન કરી શકે. આજે ઘણા ભક્તોને એક પ્રશ્ન હોય છે, સ્વામી અમે આટલી પૂજા કરીએ છીએ, ધર્મ નિયમ પાળીએ છીએ, ઠાકોરજીનો ભાગ અમે ચોખ્ખો કાઢીએ છીએ, જે મહારાજે ધર્માદાની આજ્ઞા કરી છે, ધર્માદો કાઢવો એ તો સ્વામી કેટલી અઘરી વાત છે, પણ અમે મહારાજનો એક રૂપિયો ઘરમાં રાખતા નથી, આટલું કરીએ છીએ તેમ છતાં સ્વામી અમારી સાથે આવું કેમ થયું? અમારા ઘરમાં આવો પ્રોબ્લેમ કેમ થયો? સ્ટોરમાં આવો પ્રોબ્લેમ કેમ થયો? પરિવારમાં આવો પ્રોબ્લેમ કેમ થયો? શરીરમાં આવો રોગ કેમ થયો? વાલા ભક્તો, આ જગતમાં બધું ચાલ્યા કરવાનું, પણ જેની નિષ્ઠા નક્કર છે ને, મારા શબ્દ ધ્યાનથી સાંભળજો, જેની નિષ્ઠા નક્કર છે ને, કાળ કે કર્મ એનું કશું બગાડી શકતા નથી. જીતને તારે ગગન મે ઉતને શત્રુ હોય, તુલસીદાસજી મહારાજ લખે છે, એક બે નહીં, જીતને તારે ગગન મે ઉતને શત્રુ હોય, જીસ પર કૃપા રઘુબીર કી તો બાલન બાંકા હોય, આકાશમાં તારા જેટલા છે ને એટલા શત્રુ હોય ને, તો પણ ભગવાનની કૃપા જેને મળી જાય ને, એટલે કૃપાનો પાત્ર બની જાય ને, એટલે કે ક્વોલિફાઈડ સત્સંગી બની જાય ને, એનો વાળ પણ વાકો ન થાય. અને આપણા જીવનમાં કંઈ દુઃખ આવે છે ને, તો પણ યાદ રાખો ભક્તો, વચનામૃત પ્રથમનું 34મું મહારાજ એમ કહે છે, ભક્તને સુખ અને દુઃખ કાળકર્મ નથી આપતા, ભગવાન જ આપે છે. શા માટે આપે છે? કંઈક ભગવાનની આજ્ઞા જાણે અજાણે લોપી છે એટલે. ભગવાન શું ભક્તને દુઃખી કરે? દુઃખી નથી કરતા. ભગવાન મોટા દુઃખમાંથી બચાવવા માટે નાનો દંડ આપે છે, સૂળીનું દુઃખ કાંટેથી મટાડે છે. ભક્ત જો એમાં પણ સમજી જાય, ધર્મ નિયમમાં પાક્કો બની જાય, આજ્ઞા ઉપાસનામાં દ્રઢ બની જાય, તો પછી મહારાજ એની બહુ મોટા દુઃખથી રક્ષા કરે છે. એટલા માટે આ પ્રથમનું 72મું વચનામૃત, નિષ્ઠાના ફાયદા કેવા હોય ને, એના માટેનું અદ્ભુત વચનામૃત છે. વહાલા યુવાનો, એકવાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર આ કથા સાંભળજો, આ સિલેબસ વારંવાર વાંચજો. તમે જાણો છો સંતોએ કેવી સરસ આ બધી વાતો એક વિષયની પસંદ કરી છે. આવો આ બે વાત પાક્કી કરવા માટે પૂજ્યપાદ ગુરુજીએ કલ્યાણ કણિકામાં લખેલી એક અદ્ભુત વાત, પ્રકરણ પહેલું, વાત નંબર 3, ધ્યાનથી સાંભળજો. પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી છે, શ્રીજી મહારાજનો નિશ્ચય કર્યો હોય અને તેમાં ખુદ સ્વામિનારાયણ આપણને ડગાડવા આવે, તો પણ ન ડગીએ ત્યારે આપણો સાચો નિશ્ચય થયો કહેવાય. આ શબ્દ વાંચો, કાળકર્મ નહીં,
देवो के ईश्वर नहीं, स्वयं भगवान आवे ने अपनी कसोटी करे ने तो पण निश्चय डगे नहीं ने, आने अडग निश्चय कहवाय, आने निरुत्थान निश्चय कहवाय। आओ निरुत्थान निश्चय एने निर्विकल्प समाधि, एने तदात्मकपणू, एने ज नक्कर निष्ठा कहवाय। आ बधा फायदा छे ने निष्ठावाळा माटे छे। अमेरिका में बेनिफिट बहु छे पण कोने मळे? सिटीजन होय एने मळे, इलीगल होय एने मळे, बॉर्डर क्रॉस करीने आवे एने मळे, होड़काम बेसीने 6 महीने आव्या होय एने मळे, केटलो टैक्स बचावता होय, बब्बे चार चार बिजनेस होय, मोटा घर होय, टैक्स एक रुपयो भरो न होय, लो अने फायदा अमेरिकाना लेवा छे। मळशे ने के लातो मळशे दादा? आ जगत में पण कोई फायदो लेवा माटे इलिजिबल बनवू पड़े छे। शब्द समझी सको छो तमे? आपणे कृपाना इलिजिबल बन्या छीए। भगवान नाम मोटा सत्पुरुष एनी कृपाना पण इलिजिबल आपणे बन्या छीए। आ दाखड़ो एना माटे छे। आवी निष्ठा थवीने एटले कृपाना पात्र बनवू। अद्भुत गुरुजीए वात करी छे, जुओ भगवान स्वयं आवे तो पण जेनो निश्चय डगे नहीं, पछी धारणा पारणा के चांद्रण नहीं करवू पड़े, राफड़ा नहीं थवू पड़े, महाराज ने गोतवा नहीं जवू पड़े, तमारी पाछळ महाराज आवशे, पण आवो निश्चय थवो अनिवार्य छे। आपणे साधन घणा करीए छीए पण ए साधन केवी रीते करवाने एमां आपणे चूकीए छीए। ભગવાનના મહાત્મ્યના જ્ઞાને સહિત નિશ્ચય રાખીને સાધન કરતા શીખી જઈએ ને કામ થઈ જાય। એટલે મહારાજે જે કોઈ સાધન આવ્યા ને શિક્ષાપત્રીમાં ભક્તિનું સ્વરૂપ નિરૂપણ કરતા મહારાજ કહે, મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનમાં અત્યંત પ્રેમ એને ભક્તિ કહેવાય। મહાત્મ્ય જ્ઞાનયુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે, એકલો પ્રેમ ન કહ્યો, મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રેમ કહ્યો, મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કહ્યો। બસ આવો નિશ્ચય આપણા જીવનમાં દ્રઢ થાય ને તો બધા ફાયદા, પછી કાળ એનું ભૂંડું ન કરી શકે, કર્મ એનું બગાડી ન શકે, આ જગતના સુખ દુઃખ એને ડગાવી ન શકે। યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે। આવો ભક્તો ચોથો મુદ્દો છે, બહુ સરસ આ સિલેબસની અંદર સંતોએ વિજાપુરના વજીબા એનું ચરિત્ર લીધું છે। વિજાપુરના વજીબા એની નિષ્ઠાની કસોટી કેવી ગજબની, એનો આત્મા જ મુમુક્ષુ। માર્ગી પંથમાં હતા પણ શ્રદ્ધા એવી જબરજસ્ત હતી, એને ભગવા કપડામાં ભગવાન દેખાય, સંતમાં એને ભગવંતના દર્શન થાય। ઘણીક વાર આવા શ્રદ્ધાવાળા હોય ને એ જ ફાવે છે। હા, તર્ક વિતર્ક કરનારા નાસ્તિક જેવા માણસો થોડી વાર સારું લાગે, બહુ બોલબોલ કરતા હોય, બહુ તેજસ્વી દેખાય, પણ અંતે એનો ફટાકડો ફૂટી જાય છે। આ વજીબા કોઈ પણ સાધુ મહાત્મા આવે એની સેવા કરે, જે માગે તે આપે, એ પછી ગાંજો કે ભાંગ માગે તો પણ આપે। આખું ચરિત્ર તમે બધા ભક્તો વાંચી લેજો, ખાસ હું ટૂંકમાં એનો સાર કહું છું, પરંતુ એવામાં ભાઈરામદાસ સ્વામી ત્યાં પધારેલા, સ્વામીની સેવા પણ એને એટલા જ શ્રદ્ધાને મહિમાથી કરી। આ તો ભાઈ સાચા સંત હતા અને સામે સાચો મુમુક્ષુ હતો અને બંને વચ્ચે સાચી શ્રદ્ધાનો નાતો હતો। શું કહેવાનું પછી? રાઇટ થિંગ એટ ધ રાઇટ ટાઈમ વિથ ધ રાઇટ પર્સન હેઝ ધ રાઇટ રિઝલ્ટ। વજીબાની શ્રદ્ધા સાચી હતી, વજીબા સાચા હતા અને સામે હવે સત્પુરુષ પણ સાચા મળ્યા। 100 જન્મની કસર આજે ટળી જાય એવું કામ થયું। સ્વામીની એવી સેવા કરી, સ્વામીના પગ અડવા જાય સ્વામી ના પાડે કે અમે સંત છીએ, સ્ત્રીનો સ્પર્શ ન કરી શકીએ, આવું સાંભળતાની સાથે એને અચરજ થયું। ઘણા બાવા આવ્યા, મોટા મહંતો આવ્યા, મઠાધીશો આવ્યા,
પણ આવું તો સાંભળ્યું જ નથી. સ્વામીનું બોલવાનું, ચાલવાનું બધું જુદું દેખાણું. હવે ખબર પડી સત્ય શું, અસત્ય શું. હવે ખબર પડી સાચાની સેવા કરીએ તો ધામમાં જઈને ખોટાની સેવા કરીએને ધક્કા ખાવા પડે, નરકમાં જવું પડે. હવે ખબર પડી, હું ઘણી વાર હરિભક્તોને વાત કરું છું, ઘણી વાર વાત કરું છું, મને દાંતની બહુ તકલીફ કેટલા વર્ષોથી. અમેરિકાના ડોક્ટર રૂટ કેનાલ કરવાનું કેટલા વર્ષો પહેલા બબે ત્રણ ત્રણ વાર મને કહ્યું, પણ હજી રૂટ કેનાલ કરી જ નથી. કારણ, આપણા ડોક્ટર હિતેશભાઈ નડા બહુ સારા ડેન્ટિસ્ટ છે, મહિમાથી, શ્રદ્ધાથી, ભાવથી એવી સંતોની સેવા કરે છે. મેં ઘણી વાર વાત કરી, હમણાં જ હું ડેન્ટિસ્ટ પાસે ગયો ત્યારે પણ વાત કરી હતી. માણસ મરી જવાનો હોય પણ સારામાં સારો ડોક્ટર મળી જાય ને તો જીવી જાય, અને એની સામે એકદમ માણસ જીવી જાય એવો હોય, કંઈક નાનકડી તકલીફ હોય, ખાલી સહજ બતાવવા ગયા હોય, ડોક્ટર એવું મોટું કરી નાખે અને ડોક્ટર પણ એવો હોય તો વાલા ભક્તો જીવી જાય એવો હોય ને એને મારી નાખે. આ જગતમાં આવા દાખલા આપણે અનેક વાર જોઈએ, જાણીએ ને સાંભળીએ છીએ. બસ એવી રીતે જીવનમાં સત્પુરુષ પણ એવા છે, પડી જાય એવો હોય, સો જન્મે પણ કલ્યાણ થાય એવું ન હોય, તેમ છતાં એને સાચા સંત મળી જાય, એને ઓળખી લે, એને સેવી લે, એને રાજી કરી લે, તો સો જન્મે કલ્યાણ ન થવાનું હોય, એનું આ જન્મે થાય. અને આ જન્મે થાય એવું હોય પણ ખોટાને પકડે, ખોટાની પાછળ ફસાય, ખોટાને જ પછી સેવા કરે, અને વાલા ભક્તનું પરિણામ એ આવે, આ જન્મે કલ્યાણ થયું હોય ને સો જન્મે પણ એનો પત્તો નથી પડતો. માટે વજીબાને આ વિવેક થયો, સત્ય સત્યની ઓળખાણ થઈ, પછી તો નક્કી કર્યું સાચા સંત આવીની સેવા કરવી જોઈએ. પણ પછી ભાંગ ગાંજો માગનારા આવે, ગમે તેવા ફેલી ફતુરી આવે, એની સેવા ન કરવી જોઈએ. અને ગામના લોકો તો પછી એમની રીતે વાતો કરે. એવામાં શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારી સાથે ત્યાંથી પસાર થયા છે. મહારાજે બ્રહ્મચારીને કહ્યું, ચાલો આપણે જઈએ. મહારાજ અને બ્રહ્મચારી પરીક્ષા કરવા માટે એક વૈરાગી જેવો વેશ લઈને ગામમાં આવ્યા. પૂછ્યું, ક્યાંય ઉતારો મળે એમ છે? ગામના લોકોએ કહ્યું, આખા ગામમાં એક સારું ઘર હતું, એ બાઈ પણ હવે બગડી ગઈ છે, એના વિશે બધી વાતો કરી, પણ તમે જાઓ, કદાચ જો એના મનમાં હોય તો તમને ઉતારો આપશે. મહારાજ મૂળજી બ્રહ્મચારી સાથે ત્યાં પધારે છે. મહારાજ કહે, અમે તીર્થવાસી છીએ, તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ, રાત રહેવી છે. અને બાઈ કહે, તમારા જેવા ઢોંગી ધૂતારા પેટ ભરવા માટે ફરતા હોય છે, ગમે એટલા તીર્થમાં આટા મારશો એમાં તમારું કલ્યાણ નહીં થાય. કલ્યાણનો ખપ હોય તો સ્વામિનારાયણના સાધુ બનો, એનું ભજન કરો તો તમારું કલ્યાણ થશે. એક ગામડાની બાઈ તમે જુઓ તો ખરા, સ્વયં સાક્ષાત શ્રીહરિ એની કસોટી કરવા આવે, અને ગામડાની એક અભણ બાઈ એમાં પાસ થઈ જાય, 100માંથી 100% રિઝલ્ટ. મહારાજને થયો, એની નિષ્ઠા તો ગજબની છે, પણ ભગવાન પણ કસોટી એવી કરે ત્યારે કેવી જબરજસ્ત કરે જુઓ. મહારાજની બહુ વાતો કરીને એટલે શ્રીજી મહારાજ વૈરાગીના વેશમાં છે. મહારાજ બોલ્યા, અરે ભાઈ, તું તો ભોળી છે, તને ભરમાવી લાગે છે. સ્વામિયાણ તો જાદુગરા છે, બાબરો ભૂત વશ કર્યો છે, એની પ્રસાદી જે કોઈ ખાય બધા ગાંડા થાય છે. અને જ્યાં મહારાજનું આવું સાંભળ્યું ને ત્યાં તો વજીબા બોલી છે, અરે સ્વામિયાણનું બોલમાં બોલમાં એ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, રાજાધિરાજ છે, આ પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરવા માટે પ્રગટ પધાર્યા છે, મોટા દેવો ઈશ્વરો અવતારો જેની સ્તુતિ આરાધના કરે એવા છે, અને એક વખત પણ હવે સ્વામિનારાયણનો ભાંગલો શબ્દ બોલ્યો છે તો તને અહીંયા ઊભો નહીં રહેવા દઉં. મહારાજને લાગ્યું, નિષ્ઠા તો આની નક્કર છે, નિષ્ઠામાં તો ફેર પડે એમ લાગતું નથી. પછી તો ટૂંકમાં મહારાજે ઘણી કસોટી કરી. એ બાઈએ છેવટે કહ્યું, જો કંઈ વ્યસન કે કુટેવ ન કરવી હોય તો અહીંયા અમારી ઓસરીમાં પડ્યા રહેજો ને સવારે નીકળી જજો. મહારાજ કે, સારું, અમે કશું માગશું નહીં, કશું વ્યસન કરશું નહીં, અમને રાત વાસો કરવા દો, ખાલી રાત વાસો કરો, આશરો આપો. ઓસરીમાં મહારાજને બ્રહ્મચારી સૂતા, જમીન પર સૂતા, કાંકરા વાગવા લાગ્યા. મહારાજને થયું, ઊંઘ નહીં આવે, ચરિત્ર કરે છે. મહારાજે કહ્યું, કંઈક ખાટલો હોય તો અમને આપો ને. અરે ખાટલો કે પલંગ ક્યાં શોધવો અત્યારે,
હોય તો આપીએ. મહારાજ કે ખોટું કેમ બોલો છો, તમારા ઘરમાં અંદર ઓરડામાં પડ્યો છે, નવો છે, રાખી મૂક્યો છે, તમે વાપરતા નથી તો અમને આપો ને. બાઈને થયું બાવો ચમત્કારી લાગે છે, અમે કહ્યું નથી અને જોયું નથી, જાણી ગયો ખાટલો આપ્યો. થોડી વાર થઈ મહારાજ ફરી કહે કે આની ઉપર પાથરવામાં તે ગોદડા હોય ને તો આપો ને. અરે નથી. અને ત્યારે શ્રીજી મહારાજે અંતર્યામી રૂપે, ભગવાન તો બધું જાણે છે, મહારાજ કહે અરે અંદર નવા નક્કોર ગોદડા તમે મૂકી રાખ્યા છે, આ જગ્યાએ છે. બાઈને વળી આશ્ચર્ય થયું કે આ તો બધું જુએ છે, જાણે છે, અંતર્યામી લાગે છે. વળી મનમાં નક્કી કરે નહીં નહીં, આખું બ્રહ્માંડ હથેળીમાં બતાવે ને તો પણ સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નહીં, લો શું એની નિષ્ઠા હશે. ગોદડા આપ્યા મહારાજે, ખાટલા ઉપર ગોદડા પાથર્યા, મહારાજ પોઢ્યા, બાજુમાં બ્રહ્મચારી પણ પોઢ્યા છે. આ બાઈને થાય કે આ શું કરે છે. થોડી રાત થાય, દરવાજાની તિરાડમાંથી બહાર જોવે છે. બરાબર તે સમયે શ્રીજી મહારાજે પોતાના હાથ લાંબા કર્યા, પગ લાંબો કર્યો, પગ એટલો લાંબો કર્યો દૂર એક પીપળો હતો, પીપળાની બાજુમાં થોડો દૂર કૂવો હતો. વજીબાને ઘણીવાર મનમાં સંકલ્પ થાય કે આ પીપળો ને કૂવો થોડા દૂર છે ને, જો નજીક હોય ને તો સારું. શ્રીજી મહારાજે પગ લાંબા કર્યા, પીપળાને અડાડ્યા, પીપળાને ધક્કો માર્યો. સાંભળો આ આશ્ચર્યની વાત, પીપળાનું આખું મોટું ઝાડ મહારાજના ચરણના સ્પર્શથી આખું હલ્યું, કૂવાના કાંઠે આવીને ઊભું રહી ગયું. બોલો ઇઝ ઇટ પોસિબલ? આવો પરચો બતાવ્યો, ખુલ્લી આંખે જોયો. વજીબાએ કહ્યું નહીં, ભગવાન તો એક સ્વામિનારાયણ. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી ગાયો ને, હમ તો એક સહજાનંદ સહજાનંદ, પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે, સોરી, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. અને મુક્તાનંદ સ્વામીનું પદ છે, છાંડી કેસરી કૃષ્ણ દેવ ઓર કોજુન જપુ નામ, કાટી ડારો જીહવા મેરી તીખી તરવાર છે. ભગવાન સિવાય બીજું નામ આ જીભથી લેવાય તો આ જીભને તીખી તલવારથી કાપી નાખો. પ્રેમાનંદ સ્વામી કહે છે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, આ જીભથી એક સહજાનંદ સિવાય બીજું નામ હવે ન નીકળે. આનું નામ નિષ્ઠા. ભગવાનમાં આવી નિષ્ઠા કરવાની છે, ભગવાનના એકાંતિક સત્પુરુષમાં આવી નિષ્ઠા કરવાની છે. વાલા ભક્તો, આપણને આ મુક્તાનંદી પરંપરા મળી. મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, હરિપ્રિયદાસજી સ્વામી, વૈકુંઠચરણ સ્વામી, નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, દાદા ગુરુજી અને પૂજ્યપાદ ગુરુજી, વહાલા ભક્તો, આ સદગુરુઓને આપણે નિત્ય સંભાળીએ, એની એવી નિષ્ઠા કરીએ, આવા સત્પુરુષ આવા એકાંતિક ભક્ત મળે ને તો જ એવું તદાત્મકપણું, તો જ એવો નિરુત્થાન નિશ્ચય થાય. વચનામૃતમાં મહારાજે બતાવી દીધું આપણને. વજીબાઈને ફેર ન પડ્યો, મહારાજ તો સવારે બ્રહ્મચારી સાથે નીકળી ગયા. ઘણા સમય પછી વજીબાઈ મહારાજના દર્શન કરવા ગઢપુરમાં આવે. જાજા માણસોની ભીડ હતી, દૂર ઊભા છે. મહારાજે નજીક બોલાવ્યા, મહારાજે ઓળખાણ આપી. ઓળખાણ પડે છે નહીં, તમારા ઘરમાં અડધી રાત્રે પગ લાંબા થયા હતા, પીપળાને અડ્યા હતા, એ આ ચરણારવિંદ છે. સાંભળતાની સાથે વજીબાઈને દુઃખ થયું, અરે મહારાજ આપ હતા. ટૂંકમાં વાત થઈ, વજીબાઈની આંખમાં જળજળી આવી ગયા. જીવુબા બાજુમાં ઊભા હતા, મહારાજને કહ્યું, મહારાજ તમે સાનમાં શું વાત કરી સમજાણું નહીં, આખી વાત માંડીને કહો. મહારાજે આખી વાત કરી. આ ચરિત્ર, આ ઇતિહાસ અનેક ગ્રંથોમાં લખાયો છે. વાલા ભક્તો, આપણે આપણા જીવનમાં પાક્કું કરવાનું છે. બસ સ્વયં શ્રીજી મહારાજ આપણી કસોટી કરવા આવે ને તો પણ આપણે 100માંથી 100% લાવી શકીએ ને. આવી સ્થિતિ થાય ને એને નક્કર નિષ્ઠા, નિરુત્થાન નિશ્ચય, નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે. અને પાંચમો સૌથી છેલ્લો મુદ્દો છે, જેમાં આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય, પ્રથમ શિષ્ય, પ્રમુખ શિષ્ય આધારાનંદ સ્વામીનો પ્રસંગ છે. બહુ અદ્ભુત. સ્વામીની ઉંમર નાની હતી, પણ મહારાજની એટલી મોટી કૃપા અને મુક્તાનંદ સ્વામીની પણ એટલી મોટી કૃપા. સ્વામીના સમસ્ત સદગુણ સ્વામીએ આત્મસાત કરી લીધા હતા. નાની ઉંમરમાં સ્વામીએ મહારાજનો પણ એટલો મોટો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. અને સાંભળો ધ્યાનથી,
સ્વામી જે સંકલ્પ કરે ને બધા સંકલ્પ મહારાજ પૂરા કરતા. આધારાનંદ સ્વામીને રામકૃષ્ણાદિક અવતાર એની મૂર્તિ કેવી હશે એવો સંકલ્પ થયો. સંકલ્પ થતાની સાથે મહારાજની કૃપા એવી હતી, એક પછી એક અવતારોના દર્શન થવા લાગ્યા. પરંતુ વાલા ભક્તો, બહુ અદ્ભુત વાત છે, તેમ છતાં સ્વામીને અકળામણ થવા લાગી, સ્વામીને શાંતિ ન થઈ. વાલા ભક્તો, પોતાના ઈષ્ટ સિવાય અનંત કોટી બ્રહ્માંડની સંપત્તિ મળે ને તો પણ જેને સુખ અને શાંતિ ન દેખાય ને એને નિષ્ઠા કહેવાય. પોતાના સ્વામી પોતાના પ્રિયતમ દ્વારા એક પતિવ્રતા નારી ઝૂંપડામાં રહેતી હોય, ફાટેલી તૂટેલી સાંધેલી ઠીંગડા દીધેલી સાડી પહેરતી હોય, તો પણ પતિની આપેલી સાડી એને વહાલી લાગે, એમાં એને સંતોષ અને સુખ લાગે. અને કોઈ મવાલી મોટા બંગલાવાળો મુફલીસ માણસ આવી અને એને ગમે એટલી મિલકત આપવા તૈયાર થાય ને, આ જગતની એક સન્નારી પણ સ્વીકારે નહીં, એમાં એને દુઃખ દેખાય, ઉપાધિ દેખાય. અરે આ લોકની એક રીત છે. તો અક્ષરધામના અધિપતિને પણ વાલા ભક્તો આપણે અનન્ય ભાવે, પતિવ્રતાના ભાવે, નિષ્ઠાના ભાવે સેવશું તો મહારાજ રાજી થશે. આધારાનંદ સ્વામી અકળાયા છે. પછી તો એમને મહારાજની મૂર્તિ દેખાણી ત્યારે એમને શાંતિ વળી. આ ચરિત્રનો સાર એટલો જ છે. બસ વાલા ભક્તો, આપણે પણ તમે આખું ચરિત્ર બરાબર વાંચજો, એકવાર નહીં, બે વાર નહીં, ત્રણ ત્રણ વાર વાંચવા જેવા ચરિત્રો આ વચનામૃતો છે, આ પ્રસંગો છે. અને આમાંથી પાક્કી કરવા જેવી વાત એ છે, વાલા ભક્તો, મેં કહ્યું ને, ત્રણ મુદ્દા સમજીએ. નિષ્ઠા, નિશ્ચય, તદાત્મકપણું એટલે શું? તો લીમડાનું વૃક્ષ જોયા પછી જેમ ક્યારેય ડગમગાટ ન થાય, એમ ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના એકાંતિક સત્પુરુષના સ્વરૂપમાં, સંતો ભક્તોના સ્વરૂપમાં ક્યારેય મનુષ્ય ભાવ ન આવે, ડગમગાટ ન થાય, એ નિષ્ઠા છે. એવી નિષ્ઠા થાય કેવી રીતે? એવા નિષ્ઠાવાન એકાંતિક ભગવાનના ભક્તના પ્રસંગે કરીને થાય. વચનામૃતમાં મહારાજે વાત કરી. આ લોયાધામ પરિવાર આટલો દિવ્ય કેમ છે? કારણ કે આપણને આવા ગુરુદેવ મળ્યા, જેનું જીવન એક આજ્ઞા અને ઉપાસનાથી ભરેલું છે. જે મહાપુરુષની સ્વરૂપ નિષ્ઠા વિશે આખો સંપ્રદાય વાત કરે, અજોડ સ્વરૂપ નિષ્ઠા છે. આવા ગુરુદેવ મળ્યા, એમના દ્વારા સંતોમાં આવ્યું અને સંતો દ્વારા આપ સર્વે ભક્તો પણ એ પામી રહ્યા છો. માટે હજી આ નિષ્ઠા પાકી કરીએ. નિષ્ઠા એટલે શું સમજી ગયા, નિષ્ઠા આવે કેવી રીતે એ પણ સમજી ગયા, નિષ્ઠાના ફાયદા શું તો એ પણ આપણે જોયું. આવી નિષ્ઠાવાળો ભક્ત નિર્ગુણ બ્રહ્મ બની જાય, એટલે કે ભગવાન જેવો થઈ જાય, એટલે કે ભગવાન રૂપ બની જાય. એટલું જ નહીં, પછી કાળ અને કર્મ એનું ભૂંડું ન કરી શકે, એનું બગાડી ન શકે. અરે આખી દુનિયા ભેગી થાય ને તો પણ એનું બગાડી ન શકે. વાલા ભક્તો, બસ આવી નિષ્ઠા મહારાજના ચરણોમાં, મુક્તાનંદ સ્વામીના ચરણોમાં, આ સમગ્ર મુક્તાનંદી પરંપરા એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણા જીવનમાં પણ આવી નક્કર નિષ્ઠા થાય. આવો નિરુત્થાન શ્રીહરિનો, શ્રીહરિના એકાંતિક સત્પુરુષનો નિશ્ચય થાય. અને વાલા ભક્તો, મહારાજે એને જ નિર્વિકલ્પ સમાધિ પણ કહી છે. તો આવી રીતે આપણે જીવનમાં નક્કર નિષ્ઠા, નિર્વિકલ્પ સમાધિ રૂપ નિરુત્થાન નિશ્ચયને દ્રઢ કરીએ અને જીવનને ધન્ય બનાવીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.